મનુષ્ય જન્મ ને આપણે જો હે સુરદાસ બાપાએ કીધું ને, જન્મ તેરો બાતો મેં બીત ગયો. સતારસા બાપુએ તો એટલો બધો ઠબકો આપ્યો, જૈસો ફિરત હૈ ઢોર હરાયો, ખાત ફિરત હૈ માલ પરાયો, તુને અપને ધની કો નામ લજાયો, ધિક ધિક હૈ નાદાન, ભજન બિન નર હૈ પશુ સમાન. બીજા એક વાણીની અંદર એવું કીધું છે, ધિક ધિક તેરો તો જન્મ હી ધિક હૈ, કાહે માનુષ કી દેહ ધરી, જીવતા દાંત મુવા નહીં તેરા, કેસે આયો ગમાર ફરી, જિન મુખ શેષી આરામ ન સમેર્યા, વા મુખ મે તો ધૂર પડી. એટલે આટલો બધો ઠબકો આપ્યો છે મહાપુરુષોએ, કેટલાય બધાએ આપણને ટકોર કરી છે, પણ આપણને ક્યાં અસર થાય એવું છે? આપણે એવા થઈ ગયા છે ઠબકો હમણાં. એટલે મનુષ્ય દેહ મહાપદાર્થ, એને આપણે જેમ તેમ
ઘણા માણસો અમે તો આ રોજનું છે ને અમારું તો આ સાધુ તો ચલતા ભલા, આજ અહીં હોય કાલ ક્યાં હોય, અમે મુસાફર જેવું ખાતું છે, હે સાધુનું જીવન છે. એટલે અમને અનેક એવા અનુભવ થતા હોય કે મનુષ્ય જન્મ મળ્યો છતાં અમુક માણસો તો પશુથી બે જ જીવતા હોય, જનાવરથી બે જ જીવતા હોય, કોઈ મનુષ્ય જેવો ગુણ નહીં. હે એવી રીતે આ શરીર ઉપર ત્રાસ ગુજારતા હોય, અનેક વસ્તુઓ એમાં જે આવ્યું હોય ઉકરડાની જેમ, કેમ ઉકરડો હોય ઉકરડો કરીને કહું કે આ શરીર હમ પર પંશી પરદેશ મુસાફિર આયો હે યહાં સેલાની. કબીર સાહેબ કહે છે સેલાની એટલે બધાને ખબર ન પડે, સેલાની એટલે મુસાફરી કરવા માટે, હે યાત્રા કરવા માટે, શેર કરવા માટે આવ્યો છે. આપણે અહીંના નથી, એ તો આપણે ધરાધણી થઈ ગયા છે. આપણે અહીંના નથી, આપણે ક્યાંકથી આવેલા છીએ, પણ મિસ્ટેક એટલી થઈ કે આપણે ક્યાંથી આવ્યા એ ભૂલાઈ ગયું.
અમદાવાદી માં ખોટી અરે નહીં કો અવારી ના અલખ નહીં
સાધુ સંતો પધારે, લાખા સાધુ રહે પધાર્યા મારે આંગળે, બાકી આખી દુનિયા ભેરી થાય પણ સાધુ સંત નો આવ્યો એ તો ભાગ્ય હોય તો આવે. શું કામ આખી દુનિયા અડસઠ તીરથ કરવા જાય, પણ તીરથ એ સંતો સાધુઓની પાસે આવે દર્શન કરવા. શું કામ કે આખી દુનિયાનું જે આપણે દોષ પાપ જે કંઈ કહીએ એની અંદર આપણે મુક્તિ મળે તો પછી એને ક્યાંક એનું નિવારણ તો કરવું પડે ને. અડસઠ તીરથ સાધુના ચરણે કોટી કાશી કોટી ગંગે, એટલે એવો સાધુનો મહિમા છે. અને અત્યારે સુધી પણ આપણે ભજનની શરૂઆત કરી ત્યારથી સાધુ સંતો સંત ફકીર ઓલિયા મહાપુરુષો એમની હાજરી છે અને હાજરી થતી રહે છે. એટલે સમજવાનું કે બાબા પણ બેઠા બેઠા સાંભળે છે. હવનું સુણે તારું કાનું સુણે, તારા કંઈક હૃદયનો પોકાર નથી. બાકી પ્યાર કરી લે પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. એટલે જ સતારસા બાપુએ કીધું, તારા હૃદયમાં જો તપાસી છુપાયેલો ખજાનો છે. આપણે ખજાનો ગોતવા માટે બહાર ફરીએ, એટલી બધી દોટું દઈએ. કેટલીક વાર કાશી ગયા મથુરા દ્વારકા ફિર લ્યા, મિલા નહીં મુજકો તેરા કોઈ અસલી મુકામ હૈ, તેરે દીદાર કે લીએ બંદા હેરાન હૈ. પછી કંટાળીને પૂછા મેને, કોઈ સાધુ સંત ફકીર ઓલિયો છે તેરા ખાસ કર પતા, તો ઈ લોકોએ એડ્રેસ આપ્યું. શું રહેતા હૈ તેરી પાસ મેં ઉનકા બયાન હૈ. સતારસા બાપુએ કીધું ને, જોયું જગે ફરી ફરી બાજુમાં જ વસ્યાતા શ્રી હરિ, પણ મળે ક્યારે કોઈ જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય નહીં. એવા રસીલા નેન વિણ બીજે હૃદય ગવાય કે. તો એવા આજની સંતવાણી ખૂબ આપણે આનંદ કર્યો અને આનંદ કરતા રહીએ. આનંદ
પરમાનંદ નિજાનંદ એ બધે એમની કૃપા હોય તો થાય, નહીતર મનોરંજન ની તો આખી દુનિયા છે અત્યારે. એટલે ખૂબ આનંદની વાત છે.